નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું ઇલુ ઇલુની. ઇફકોની ચૂંટણી બાદ ચેરમેન આવશે રાજકોટ. સાંજે 7 વાગે રાજકોટ પહોંચશે દિલીપ સંઘાણી. રાજકોટ પહોંચ્યા બાદ પત્રકાર પરિષદ કરશે. જયેશ રાદડિયા સહિતના આગેવાનો સંઘાણીનું સ્વાગત કરશે. તો સાંજે 7 વાગે રાજકોટમાં દિલીપ સંઘાણી પહોંચશે અને ત્યારબાદ પત્રકાર પરિષદને પણ તેઓ સંબોધવાના છે. પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રેસ વાર્તા દરમિયાન સંઘાણીના નિવેદન પર સૌ કોઈની નજર રહેવાની છે. જયેશ રાદડિયા સહિતના આગેવાનો સંઘાણીનું સ્વાગત કરવાના છે. ગઈકાલે તેમને બિનહરીફ વરણી થઈ હતી ઇફકોના ચેરમેન તરીકે અને આજે તેઓ રાજકોટ આવી પહોંચશે. સમાચાર રાજકોટથી. મેન્ડેટને લઈને જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. ઇફકોના ડિરેક્ટર બન્યા બાદ તેમણે નિવેદન આપ્યું, આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાંથી અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભર્યું હતું. ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી. બાબુ નસીબના નિવેદન પર રાદડિયાએ જવાબ આપ્યો છે. ઇફકોના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો, હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી, ભાજપની જ જીત છે. હું પણ ભાજપનો ધારાસભ્ય અને કાર્યકર છું. હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જીત થઈ છે. ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી આવ્યો છે. રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે. સહકારી ક્ષેત્રે સીઆર પાટીલની પહેલની પ્રશંસા થઈ છે. ઇલુઇલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા. રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીબ જંગમાં ઉતર્યા છે અને ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરનાર સામે પગલાં લેવાની માંગ કરી. ઇલુઇલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલ આવકાર્ય ગણાવી છે. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાઈ થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઇલુઇલુ ચાલે છે, આજે પણ ઇલુઇલુ ચાલે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઇલુઇલુ છે. મહંમદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઇલુઇલુ કહેવાય. એટલે આ બધું ઇલુઇલુ છે. આ ઇલુઇલુને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય. ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે. હા, અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી ગયા. હા, 100% એમના વિશે લેવા જોઈએ પગલા. સમાચારમાં હવે આગળ વધીએ. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. વડોદરા ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટીએ આવી છે. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોના દેખાવ, બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કરવામાં આવ્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે આક્ષેપો લગાવ્યા હતા.
હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા છે. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. તો મતદાન શું પૂર્ણ થયું? ભાજપમાં જે આંતરિક કલહ છે તે સપાટી પર આવી ગયું છે અને કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે ખુલ્લેઆમ. અહીં ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર આ દેખાવ કરવામાં આવ્યા છે. ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે જે આરોપ લગાવ્યા હતા તેને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા અને મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગણી કરી. વડોદરા ભાજપમાં બધું બરાબર નથી તેનો પુરાવો આ તસવીરો. અહીં બેનરો સાથે કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા જોવા મળ્યા છે અને કોર્પોરેટર મહિલા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છે. સમાચાર અરવલ્લીથી. ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો પૂર્વ નિયોજિત કાવતરું હોવાનો આક્ષેપ મુકાયો છે. હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ. લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો. મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડ્યો છે. આ હુમલાના આરોપી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી. રાજ્યભરની આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગળીયા પેઢીમાં રેડ કરવામાં આવી છે. અલગ અલગ 10 ઓફિસમાં રેડ કરતા કરોડોના વ્યવહાર સામે આવ્યા. સીઆઈડી ક્રાઇમે 18 કરોડ 19 લાખની રોકડ કબજે કરી, 1 કિલો સોનું, 66 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, 75 લાખનું વિદેશી ચલણ પણ ઝડપાયું. દુબઈ સાથેના કરોડોના આંગળીયાના વ્યવહારો મળી આવ્યા છે. સંચાલકો કર્મચારી સહિત 10થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. તો 75 લાખનું વિદેશી ચલણ પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યું છે અને આ આંગળીયા પેઢીના જે દુબઈ સાથેના વ્યવહાર હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી છે અને 18.19 કરોડની રોકડ પણ કબજે કરી છે. 10 ઓફિસમાં રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ 1 કિલો સોનું, 66 મોબાઈલ અને રોકડ સહિતનો તમામ જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે. જે અલગ અલગ આંગળીયા પેઢી છે તેમના નામ છે પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગળીયા પેઢી, જેમાં રેડ ચાલી રહી છે. અહીં સતત જે સીઆઈડી ક્રાઇમની ટીમો છે તે તપાસ કરી રહી છે. બેનામી વ્યવહારો પણ પૂરા પ્રમાણમાં પકડાશે તેવી શક્યતા. સંવાદદાતા ઋત્વિત સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિત, સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં ત્રાટકી છે આંગળીયા પેઢીમાં. શું જાણકારી અત્યાર સુધી બહાર આવી? રોકડ વ્યવહારો પણ બની શકે, બેનામી રોકડ વ્યવહારો આંગળીયા પેઢીથી થયા હોય? હજી ખાસ કરીને સીઆઈડી ક્રાઇમને જે બોગસ એકાઉન્ટ અને જે બનાવટી એકાઉન્ટ, ત્યારબાદ જે વ્યવહારો હતા તે વ્યવહારોને લઈને માહિતી મળી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઇમની અલગ અલગ 40 ટીમો બનાવવામાં આવી હતી અને 40 ટીમોએ અમદાવાદના સીજી રોડ પર આવેલ જે આંગળીયા પેઢીઓ છે કે જ્યાં તપાસ શરૂ કરી હતી. લગભગ 2 દિવસથી વધારે સમય વીતી ગયો છે અને આ તપાસ હાલ પણ ચાલી રહી છે. અને મહત્વની બાબત તો એ છે કે લગભગ હાલ પણ 10-એક જેટલી જે ઓફિસો છે તેમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે. 18 કરોડ 19 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. લગભગ 1 કિલો જેટલું સોનું, 66 મોબાઈલ અને 75 લાખનું વિદેશી ચલણ પણ આ દરોડા દરમિયાન કબજે કરવામાં આવી છે. જો કે આ સાથે સાથે દુબઈ સાથેના જે કરોડોના આંગળીયા પેઢીના જે વ્યવહાર છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તો તપાસ કરી રહી છે, પરંતુ સાથે સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને સીઆઈડી ક્રાઇમની સંયુક્ત તપાસ હાલમાં આ સમગ્ર મામલે ચાલી રહી છે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અમદાવાદમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગોમતીપુર ચારથોડા કબ્રસ્તાન પાસે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જૂની અદાવતમાં મારામારી કર્યાની ઘટના સામે આવી છે. અલ્તાફ બાસી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કાયદાનો ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે.
સંવાદદાતા ઋત્વેજ જોડાયેલા છે. ઋત્વેજ, આ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, શું ઘટનાક્રમ? ગત મોડી રાતનો આ બનાવ છે. ગુમતીપુર વિસ્તારની અંદર જૂની અદાવતને લઈને આજે તોડફોડ અને મારામારીની ઘટના સામે આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ગુમતીપુર પોલીસે જે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, આ સમગ્ર ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે ઘટનાની જાણ પોલીસને તાત્કાલિક થઈ હતી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે પહેલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આભાર ઋત્વે જાણકારી આપવા માટે. અરવલ્લીમાં રદ થયેલી ચલણી નોટો સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. 13.39 લાખની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ. માલપુરના ચોરીવાડમાં 3 રસ્તા પરથી રદ નોટો સાથે યુવક ઝડપાયો. 500ના દરની 2,292 અને 1,000ના દરની 198 નોટ ઝડપાઈ. શહેરા તાલુકાના પાલીખંડા ગામનો જિજ્ઞેશ પટેલ બાઇક પર જઈ રહ્યો હતો આ નોટો લઈને. માલપુર પોલીસે બાતમીના આધારે રદ થયેલી ચલણી નોટ સાથે આરોપીને પકડ્યો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વાઘોડિયાના કોટંબી ગામમાં સ્મશાનનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્મશાનમાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધરાશાયી થયો. સ્મશાનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ મૂક્યો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું કહેવું છે ગ્રામજનોનું. સ્મશાનના કામની યોગ્ય તપાસ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી. માલ તો યુસદ, સિમેન્ટ તો યુસદ નહીં કર્યો. 4 દિવસ થયા આને ભરે કે ગઈ કાલે આ પડ્યું. કોઈ શું યુઝ નહીં કર્યો. બધા દડ જેવા માટે છે. તમે જો દડ જેવું છે બધું, કઈ અંદર છે. અને આ લોકો એમનું પાપ છૂટવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરે છે. બધા કોઈ અધિકારી જોવામાં કોઈ આવ્યું નથી ચૂંટણીના હિસાબે. એટલા માટે એમનો ભાઈ તો ઉઠાવે, એમનું પાપ છુપાવવા માટે આ લોકોએ આવો ધંધો કર્યો. અને રાતોરાત બધું ઉઠાવી અને ફેંકી દીધું, બહાર લઈ ગયા. આ સ્મશાનમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ. કારણ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે. દરેક કોન્ટ્રાક્ટરની તપાસ થવી જોઈએ અને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. બનાસકાંઠાના ડીસામાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું. માડકા ગામના જીતુભાઈ વ્યાસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું. બસ સ્ટેશનમાં ઊભા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. શુક્રવારે સાંજે બસ સ્ટેશનમાં અટેક આવતા જ ઘટના સ્થળે તેમનું મોત થયું. બુલેટિનમાં રોકાશો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. દાહોદ બેઠકના પરથમપુર બુથ પર ફેર મતદાન. બપોરે 1 વાગ્યા સુધીમાં 41% મતદાન નોંધાયું છે. ભર બપોરે પણ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. 1 વાગ્યા સુધીમાં 500 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. પરથમપુરમાં 1224 મતદારો છે. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પરથમપુર જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી, બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું, જેને ધ્યાને લઈને જ ચૂંટણી પંચે ફરી એક વખત અહીં મતદાનનું આયોજન કર્યું છે, જેથી ફેર ઇલેક્શન જે છે તે સાર્થક થઈ શકે. પાંચસો મતદારોએ અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 1 વાગ્યા સુધીના આંકડા છે અને સાંજ સુધીમાં વધુ મતદારો આ મતદાનમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. કુલ પરથમપુરમાં 1224 મતદારો છે અને તમામ લોકો મતદાન કરે તે માટે સતત સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. પરિણામ બાદ રાજ્ય શિક્ષણ મંત્રીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીને નાપાસ કરવા માટે પરીક્ષા ન હોવી જોઈએ. વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી જે ભણે તેમાંથી પરીક્ષા લેવાતી હોય છે. બાળકોને મોટિવેશન આપવું જોઈએ. ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરતના છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ. પ્રફુલભાઈ, 10માનું પરિણામ આવ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને હવે પછીની શું વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે? આમ તો 10ના પરિણામ બદલ હું તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના ગુરુજનો
અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ગાંધીનગર આખું શિક્ષણ વિભાગ સચિવથી લઈને તમામની ટીમને અભિનંદન પાઠવું છું. છેલ્લા એક વર્ષની અંદર પરીક્ષા પદ્ધતિની અંદર પણ માઇનોર ચેન્જ કરી અને બાળકને ક્યાં તકલીફ પડે છે. આપણે નાપાસ કરવા માટે પરીક્ષા ન લેવી જોઈએ. આ મત બધા જ બૌદ્ધિક લોકોનો હતો કે નાપાસ કરવા માટે પરીક્ષા હાર્ડ કાઢી એક પેપરમાં બધાએ નાપાસ થઈ જાય એટલે પરિણામ નીચો, એવું નથી કરવું. એ ટેક્સ્ટ બુકમાંથી જે બાળક ભણ્યું છે એમાંથી જ એનું પેપર નીકળે. સરળતા, મોટિવેશન, બાળક ગભરાટમાં ન રહે એના હિસાબે આ વખતે જોજો ચોરીના કોઈ પણ કેસ ખૂબ ઓછા. 15 લાખ સ્ટુડન્ટો 12th અને 10th એક્ઝામ આપે ને માત્ર આંગળીને વેઢે ગણા એટલા જ ચોરીના કેસો બન્યા છે. એટલે ચોરી પણ બાળકને એવું મુક્ત વાતાવરણ આપવા માટે મોટિવેશન ખાસ જરૂરિયાત હતું, જે અનેક શાળાઓએ કર્યું છે, જે હું ખુદ પણ ઘણી શાળાઓમાં મોટિવેશન બાળકોને આપવા માટે ગયેલો છું. તો પણ ક્યાંક ક્ષતિ હશે તો ગવર્મેન્ટ ચોક્કસ પ્રકારે જે તે શાળાના વધુ વિદ્યાર્થી કે ક્લાસ માટે તુરંત જ પરમિશન આપશે. આમાં શું છે કે 12th પછી કોઈ ચોક્કસ એન્જિનિયરિંગમાં વધુ ભરાવો થતો હોય, એક એન્જિનિયરિંગ વિભાગ ખાલી પડતો હોય, તો આ બેલેન્સ કરવા માટે, એ સીટો વધારવા માટે બીએસસી, માનો 12th પછી બીએસસી આઈટી હોય તો એમાં વધુ ફોકસ છે, બીએસસી નર્સિંગ છે, તો આ બાબતની અંદર બેલેન્સ કરીને જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ અમે તુરંત જ સરકાર તરફથી પોઝિટિવ અભિગમ દાખવી શાળાઓને મદદ કરીશું. આજે 50,000 સ્માર્ટ ક્લાસ અમે સરકારી શાળાઓની અંદર એક વર્ષમાં બનાવી ચૂક્યા છીએ. આ વર્ષે પણ અમે 42,000 નવા સ્માર્ટ ક્લાસ, એટલે ટેકનોલોજી સાથે દુનિયામાં આપણું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ 5 વર્ષના રોડમેપ સાથે મેં ચાલી રહ્યા છે. આ જ પ્રકારના રિઝલ્ટ સાથે 5 વર્ષના અંતે ડ્રોપ રેશિયો છે અમારો ઘટાડવાનો પ્લાનિંગ છે. 12th પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરે આ બધી સરકાર અને અમારા અધિકારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે. બિલકુલ, આ હતા પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી. તેમનું સીધું કેવું છે કે પરિણામ સારું છે, પણ પરિણામ બાદ એડમિશનની તકલીફ ના પડે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને 10 હોય કે 12 તેના બાદ જે ડ્રોપ રેશિયો છે તે ઘટાડવા માટે શિક્ષણ પદ્ધતિમાં ના જેવા ફેરફાર કર્યા છે, અને જો જરૂર પડે તો વધુ ફેરફારની તૈયારી પણ કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કૃષ્ણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આજે 10th પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49% વધીને 85.23% આવ્યું છે. સારું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં રાજકોટ શહેરનું પરિણામ 72.74% હતું, જ્યારે 2022માં 72.86% પરિણામ નોંધાયું હતું. જોકે 2020ની સરખામણીએ 2024ના પરિણામની ટકાવારીમાં 21% વધારો થયો હોવાનું સામે આવ્યું. ગુજરાત બોર્ડનું 10th પરિણામ જાહેર થઈ ગયું છે. વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું છે. જિલ્લાભરમાંથી 1,067 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે, ત્યારે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વખતે 10th પરિણામમાં 15% વધારો થયો. એમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી. પરિણામ જાહેર થતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ ખુશી મનાવી. શાળાના સ્કોલર વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી. વડોદરા જિલ્લામાં આ વર્ષે કુલ 36,169 વિદ્યાર્થીઓએ 10th પરીક્ષા આપી હતી.